સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે આવેલ મામલતદાર કચેરીએ સાંતલપુર તાલુકાના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. હાલ ગુજરાતમાં જ્યારે કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોના પાકને ઘણો નુકસાન થયો છે, ત્યારે ખેડૂતોના પાકના વળતરના પ્રશ્નો બાબતે વારાઈ મામલતદાર સાંતલપુર તાલુકાના ખેડૂતોએ કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર આપવા માટે સાંતલપુર તાલુકાના ખેડૂતો દ્વારા વારાઈ ખાતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ટોરીબાઈ ભગીરથસિંહ જાડેજા, માસાપુરા ન્યૂઝ, સાંતલપુર. આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે અમારા સાંતલપુર તાલુકાના અમુક ગામોના ફોર્મો ભરાય છે, એની અંદર 1600 રૂપિયા આપવાના છે અને અમુક ગામોમાં 4000 રૂપિયા એક ક્રેડિટ આપવાના છે. તો અમારો કહેવાનો મતલબ એ થાય છે કે તમે બધા ગામોને સરખા 1600 રૂપિયા આપો, કારણ કે ખેડૂતોને તો મોટું નુકસાન થયું છે. 1600 થી કોઈ ભરપાઈ થવા શક્ય જ નથી, પરંતુ 1600 બધા ખેડૂતોને મળે તો થોડી ઘણી રાહત ખેડૂતોને મળી શકે. મારું નામ જાડેજા મહેન્દ્રસિંહ બાલુભા, તાલુકા પંચાયત સદસ્ય અને સરપંચ સાંતલપુર. અમારા તાલુકામાં જે અમુક ગામો રાખી દીધા છે, દેશમાં હમણાં કીધું કે સંવિધાન ના ચાલે તો એક તાલુકામાં બે ભાગ ના ચાલે, બધાને ન્યાય હડકો મળવો પડે. આખા આખા તાલુકામાં અડધા ગામો રાખી દીધા, અડધા ગામો નથી આપ્યા, એટલે તરત તમામ ગામ આખા સાંતલપુર તાલુકાને ન્યાય મળે એવી અમે અપેક્ષા, અને છતાંય અમારી એ માગણીની સ્વીકારવામાં આવે તો અમે ગામ 10 દિવસમાં અત્યારે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને. 10 દિવસ અમે ઉપવાસમાંથી ઉતરવાના છે.